शिव महाप्राण मांग सारंग कर जो सारंग। भगवान महादेव ना असंख्य अवतारों ने कथा कही छे। जटली वरसाद ने धाराओ तटला भगवान शिवजी ना अवतार थया छे। भगवान महादेव ना असंख्य अवतारो अने तेनो महिमा छे। भगवान महादेव जी स्वयंभू ज्योतिर्लिंग तरीके प्रगट थया छे। एवा असंख्य ज्योतिर्लिंगों ने कथा शिव महापण मां कही छे। अने शिव महापण ने सातमी संहिता ए वायव्य संहिता छे अने तेना द्वारा कथा धीरे धीरे विराम थाय छे। कारण के आपणो आज कथानो विरामनो दिवस छे। शिव महापण ने वायव्य संहिता नी अंदर उपमन्यु अने भगवान श्री कृष्ण नो संवाद छे। अने भगवान श्री कृष्ण जी शिव ज्ञान शिव विद्या ए उपमन्यु नामना ऋषि ना मुक्ति प्राप्त करे छे। तो आओ थोड़ा श्लोको नो आधार लई भगवान श्री कृष्ण जी अने उपमन्यु तेमनो सुंदर संवाद आपणे सांभळीए। भगवान श्री कृष्ण बोले छे। महर्षि वर सर्वज्ञ साधु मां श्रेष्ठ साधु आप सर्व ज्ञान ने धारण करेला छो। महात्मा मां श्रेष्ठ आप ऋषि छो। भगवान श्री कृष्ण जी उपमन्यु जी ने कहे छे सर्व ज्ञान महो पञ्चाक्षरस्य महात्मयम् श्रोतुमिच्छामि ततः। भगवान श्री कृष्ण कहे जय हे उपमन्यु आपना मुखे ते शिव विद्या हूँ सांभळी रह्यो छूं। तो मारो एक प्रश्न छे पंचाक्षरस्य महात्म्य आप मने पंचाक्षर मंत्र नो महिमा समझाओ। अने आपणे सौ जाणे छे पंचाक्षर मंत्र कोने कहेवाय। जेमना अक्षर पांच होय तेने पंचाक्षर मंत्र कहेवाय छे। उपमन्यु जे कहे छे भगवान सांभळो महादेव जी जे मने विद्याओ आपे छे शंकर भगवान ने दृष्टि मात्र थी जे मने विद्या प्राप्त थई छे ए हूँ तमने सत्य सत्य कहीश। हवे उपमन्यु जी बोले छे पंचाक्षरस्य महात्मयम् वर्ष कोटि शतेरपि अशक्यम् विस्तराद् हे भगवान श्री कृष्ण जी एक वर्ष नहीं पण एक करोड़ वर्ष सुधी जो पंचाक्षर मंत्र नो महिमा गाओ तो पण गाय न शकाय। अशक्यम विस्तरात वक्तु आ पंचाक्षर मंत्रनो विस्तार करवो ये शक्य नथी अशक्य छे। पण हे भगवान वेदोनो सार शिव शास्त्रनो सार अने शिवजीना भक्तोनी सर्व कामनाओनी पूर्ति करनारो जो आ जगतनो कोई श्रेष्ठ मंत्र होय तो ते छे पंचाक्षर मंत्र। जेमना अक्षरो पांच रहेला छे नमः शिवाय तद अल्पा अक्षरम अक्षरो बहु थोड़ा छे पण वेद सारम विमुक्तिदम वेदोनो सार छे अने मुक्ति आपा माटे समर्थ छे। वाक्यमेतम शिवात्मकम
आ पंचाक्षर वाक्य એ સાક્ષાત ભગવાન શિવજીનું સ્વરૂપ છે. ક્યારે મહાદેવના ભક્તોને શિવાલય જવાનો સમય ન હોય તો નમઃ શિવાય મંત્ર એ ભગવાન શિવજીની વાંગમય મૂર્તિ છે, ભગવાનની શબ્દ મૂર્તિ છે. પ્રણવલિંગાય નમઃ, અકાર ઉકાર અને મકાર તેમને આપણે સૂક્ષ્મ પ્રણવ કહીએ, નમઃ શિવાય મંત્રને આપણે સ્થૂળ પ્રણવ કહીએ છીએ. સૂક્ષ્મ એટલે નાનો, સ્થૂળ એટલે મોટો. પણ જગતનો કોઈ પણ મંત્ર હોય એ મંત્રની આગળ જ્યાં સુધી ઓમ ન લાગે ત્યાં સુધી એ મંત્ર અધૂરો કહેવાય અને તે મંત્ર ફળ ન આપે. દેવનો મંત્ર હોય, દેવીનો મંત્ર હોય, કોઈ પણ મંત્રની આગળ ઓમકારનું ઉચ્ચારણ કરવું પડે છે. તો નમઃ શિવાયને પંચાક્ષર મંત્ર કહેવાય અને ઓમ નમઃ શિવાયને ષડક્ષર મંત્ર કહેવાય. જેના અક્ષરો છ રહેલા છે તેને ષડક્ષર મંત્ર કહ્યો છે, જે શિવજીના મુખમાંથી પ્રગટ થયેલા છે. ઉપમન્યુજી ભગવાન શ્રીકૃષ્ણજીને કહે છે, ભગવાન દ્વારકાધીશ, જે માણસે આ જગતની સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય તે માનવે આ પંચાક્ષર મંત્રનો જાપ કરવો. આવું શિવ મહાપ્રણમાં ભગવાન વ્યાસજીએ ગાયું છે, સુનિયે જરા. નાના સિદ્ધિર્યુતં દિવ્યં લોકચિતાનુરજતં સુનિચારાર્થં ગંભીરં વાક્યં પરમેશ્વરમ વાક્યમ તત પરમેશ્વરમ. પરમેશ્વરનું કોઈ ગંભીર વાક્ય હોય, ભગવાન મહાદેવજી ગંભીરતાપૂર્વક જો કોઈ વાક્ય બોલ્યા હોય તો તે વાક્ય છે પંચાક્ષર મંત્ર, ષડક્ષર મંત્ર. જે માણસે દુનિયાની સર્વ સિદ્ધિ, નાના સિદ્ધિયુત્તમ, તે માનવે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલ આ પંચાક્ષર મંત્રનો જાપ કરે. આટલો સરળ મંત્ર છે. કોઈ પણ માણસ પ્રેમપૂર્વક અને સુખપૂર્વક બોલી શકે છે. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતે સમય મુખને કોઈ કષ્ટ નથી પડતો. બાકી તો વેદોના આટલા કઠિન મંત્ર હોય છે, આપણે બોલી તો ન શકીએ, શુદ્ધ ઉચ્ચારણ તો ન કરી શકીએ, પણ એ બોલતા હોય એ સમજી પણ ન શકીએ, આટલા કઠિન મંત્રો છે. પણ જગતનો સરળમાં સરળ કોઈ મંત્ર હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થાય અને સુખ આપનારો છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા છે, જેટલા દેહધારીઓ છે એ સર્વ દેહધારીઓને સુખ આપનારો કોઈ જો શ્રેષ્ઠ મંત્ર હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય મંત્ર. શિવ મહાપણમાં એક વાર નહીં અનેક વાર કહ્યું છે, જે માનવ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેના જગતના સર્વ મંત્રના જાપ કરવાનું ફળ મળે છે. કારણ કે સર્વ મંત્રોનું બીજ, સર્વ મંત્રનું પ્રાગટ્ય સ્થાન, ઉત્પત્તિ સ્થાન તે છે પંચાક્ષર મંત્ર. દેવના મંત્ર, દેવીના મંત્ર કે પછી ગ્રહના મંત્ર હોય, એ સર્વ મંત્રોનું બીજ મૂળ જો કોઈ હોય તો તે છે પંચાક્ષર મંત્ર. તેથી ભગવાન શિવ મહાપણમાં કહે છે, જગતની દરેક વિદ્યાઓનું કોઈ બીજ હોય અને બીજમાંથી છોડ થાય, બીજમાંથી વૃક્ષ થાય અને તેને ફળ આવે છે, તો આ બીજ છે. મંત્ર માધ્યમ ષડક્ષરમ
अति सूक्ष्म महारथम चग्नेयम् पद पट बीजम् चग्नेयम् तद अति सूक्ष्म महारथम च ग्नेयम् तद वट बीजम् जेवी रीते नानकड़ा बीज मां पूरो वडलो समायलो छे एवी रीते एक आ पंचाक्षर मंत्र मां सर्व विद्याओ समायली छे अति सूक्ष्म पण महा अर्थ छे अने आपणे सौ जाणीए छे आ जगत मां प्रथम प्रागट्य अकार उकार अने मकार नो प्रागट्य थयो જેને આપણે સૂક્ષ્મ પ્રણવ કહીએ તેમાંથી સ્થૂળ પ્રણવ નમઃ શિવાય અને તેમાંથી ગાયત્રી તેમાંથી કરોડો મંત્રો વેદ પુરાણ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું છે તેથી આ જગતમાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મહાન દેવ નથી આ જગતના સર્વ દેવનો પિતા જો કોઈ હોય તો એ મહાદેવ છે અને જગતના સર્વ મંત્રોનો કોઈ પિતા હોય તો તે છે ઓમ નમઃ શિવાય જો માણસે પોતાનું પરમ મંગલ કરવું હોય તો માનવ માત્રે ભગવાન શિવની પૂજા કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જે માનવ નિત્ય ભગવાન મહાદેવના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા કરે છે તેને ભવનના દેવ દેવી ગ્રહ નક્ષત્ર પિતૃ સર્વની પૂજાનું ફળ મળે છે એક શિવલિંગ ની અંદર આખા ભુવનના દેવી દેવતાઓની પૂજા સમાયેલી છે તેવી જ રીતે એક ઓમ નમઃ શિવાયના મંત્ર માત્ર ભુવનના સર્વ મંત્રો ના જાપ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તો શિવ પૂજા શ્રેષ્ઠ છે ને શિવ મંત્ર પણ શ્રેષ્ઠ છે ભગવાન વ્યાસજી એમ કહ્યું કે જે માનવે પરમ પદની પ્રાપ્તિ કરવી હોય તે માનવે આ પંચાક્ષર મંત્રનો આશ્રય કરવો પરમલોક શિવલોક પરમધામની પ્રાપ્તિ પરમપદની પ્રાપ્તિ કરાવનારો જો કોઈ આ જગતનો શ્રેષ્ઠ મંત્ર હોય તો શિવ મહાપણ એમ કહે છે પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય મંત્ર છે તેથી ભગવાન બોલ્યા છે એતાવતુ શિવ જ્ઞાનમે તાવત પરમ પદમ યદો નમઃ શિવાયેતિ શિવ વાક્યમ ષડક્ષરમ શિવ વાક્યમ ષડક્ષરમ ભગવાન શિવજીનું વાક્ય છે મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું વાક્ય છે કોઈ દેવના મુખમાંથી નહીં મૂળ જે ભગવાન મહાદેવ છે ભગવાન શિવ છે એ શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલું કોઈ જો પરમ વાક્ય હોય અને પરમ પદને અપાવનારું કોઈ વાક્ય હોય તો તે છે ઓમ નમઃ શિવાય અને મહાદેવના મુખમાંથી જે પ્રગટ થાય છે એ વિધિ વાક્ય બને છે વિધાતા જે બોલે વિધાતા જે કહે એ વિધિ વાક્ય નથી પણ મહાદેવ જે બોલે મહાદેવ જે કહે તે વિધિ વાક્ય છે આપણે ઘણી વાર કહેતા હોય ને કે વિધિના લેખને કોઈ ન બદલી શકે પણ વિધિના લેખને બદલવાનો કોઈનો જો અધિકાર હોય તો ભગવાન મહાદેવને છે જેવા લેખ લખ્યા હોય એવું ભોગવવું જ પડે એવું આપણે બોલીએ એ તો વિધિના લેખ લખ્યા છે પણ વિધિના લેખને ફેરવનાર વિધિના લેખને બદલનાર વિધિના લેખને ભૂસનાર ભગવાન શંકર ભૂષણ મહાદેવ છે જેના ભાગમાં એક પણ સુખની રેખા ન લખી હોય પણ જો મહાદેવની સાધના કરે મહાદેવની જો ઉપાસના કરે તો તેના વાલમાં તેના લલાટમાં સ્વર્ગના સુખ લખનારો ભગવાન શંકર છે તેથી માનવ માત્રે કોઈ પણ દેવને આપ માનતા હોય પણ ભગવાન મહાદેવની સાધના કર્યા વગર કોઈ દેવ પોતાની સાધનો ફળ આપી શકતા નથી મહાદેવ પ્રથમ છે પ્રધાન છે શ્રેષ્ઠ છે સર્વોપરી છે
તેથી મહાદેવના મુખમાંથી પ્રગટ થાય વિધિ વાક્ય છે. આપણે સૌ બોલીએ કે કર્મના બંધનો દરેકને ભોગવવા પડે, પણ કોને ભોગવવા પડે? જે શંકર ભગવાનની સાધના નથી કરતો તેને કર્મના બંધનો ભોગવવા પડે છે, પણ મહાદેવને જે સાધના કરે, મહાદેવનું જે ભજન કરે છે, તેના માટે શિવ મહાપણ એમ કહે એ કર્મના બંધનમાંથી છૂટે. કારણ કે મહાદેવ મુક્તિનો દેવ છે, તો કર્મના બંધનમાંથી મુક્તિ આપે, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે. કારણ કે શંકર ભગવાનનું એક નામ છે મુક્તેશ્વર મહાદેવ, જેમને સર્વ બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી તેને શંકર ભગવાનનું ભજન કરવું. કારણ કે મહાદેવ મુક્તિના પ્રધાન દેવ છે. બંદે સે બંદે મિલા છુડાને કા ક્યા ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલભર મે છોડાય. એક પલવારમાં જો મુક્તિ આપનારો અને બંધનમાંથી મુક્ત કરનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. સર્વ બંધનોમાંથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, સર્વ કર્મના બંધનો અને પીડામાંથી મુક્ત થવું તો શંકર ભગવાનને ભજો, મહાદેવને ભજો. તેથી જે માન ઓમ નમઃ શિવ મંત્રનો જાપ કરે છે તેને કોઈ પિતૃ પીડા રહેતી નથી, તેને કોઈ કાળ સર્પ દોષ, તેને કોઈ પિતૃનો દોષ, કોઈ ગ્રહની પીડા રહેતી નથી. તેથી ઉપમન્યુ જે ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે છે કે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલ છે. તેથી આ વિધિ વાક્ય છે, નાર્થવાદમ વિધિ વાક્યમ ઇદમ સેવમ નાર્થવાદમ શિવાત્મકમ યત સર્વત્ર સુસંપૂર્ણઃ સ્વભાવ વિમલઃ શિવ સ્વભાવ. ભગવાન મહાદેવ સર્વત્ર છે, યત્ર તત્ર સર્વત્ર, દરેક જગ્યાએ ભગવાન મહાદેવ છે. સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા કોઈ પણ માનવની માનસિકતા એક દિવસ એવી આવી જાય કે તેને પૂરા વિશ્વમાં શિવનું જ દર્શન થાય છે, પણ એ સ્થિતિ આવતા તો આપણી અંતિમ સ્થિતિ આવી જાય છે. તેથી કહ્યું નાર્થવાદમ શિવાત્મકમ. આ તો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ છે, કારણ કે શિવજી તો સર્વત્ર સુસંપૂર્ણ છે. બાબાનો સ્વભાવ કેવો હતો? કે સ્વભાવ વિમલ. ભગવાન મહાદેવનો સ્વભાવ વિમલ છે. બાબાના સ્વભાવમાં રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહ મમતા કામ ક્રોધ આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા ઉદ્વેગ ભય બાબાના સ્વભાવમાં નથી. તેથી આ બધી જ વસ્તુમાંથી મુક્ત કરનારો કોઈ જો હોય તો ભગવાન મહાદેવ છે. મહાદેવનો સ્વભાવ વિમલ છે, કોઈ મલ નહીં. જેના સ્વભાવમાં મલ હોય ને એ કઈ બોલે તો વિવાદ ઉભો થાય, અને જેના સ્વભાવમાં કોઈ મલ હોય જ નહીં અને એ કઈ બોલે તો તેમાં વિવાદ ન ઉભો થાય. અને બોલવાથી મોટા મોટા વિવાદો ઉભા થાય. તેથી બધા જ પ્રયાસો કરવા, પણ બોલવાનો પ્રયાસ ન કરો. કઠિનમાં કઠિન કોઈ જો વિષય હોય ને તો આ બોલવાનો વિષય છે. શબ્દ તોલી તોલીને બોલવું પડે. શબ્દ કા તોલ કરકે બોલ તો સમાજ મેં હોગા તેરા મોલ. માઇકમાં બોલવાની હિંમત ના કરવી, બને ત્યાં સુધી સાંભળવું મજા આવે. તેથી ભગવાને સાંભળવા માટે બે કાન આપ્યા, બોલવા માટે એક મુખ આપ્યું. જો બોલવાનું કીધું તો બે મુખ આપે, ત્યાં બે બડબડબડબડબડબડ કરે, પણ નહીં, જાજુ સાંભળો ઓછું બોલો. કોને બોલવું? જે શબ્દના પૂજારી હોય, શબ્દના મૂલ્યની જેને ખબર હોય તેને માઇક પકડવું. પૂજ્ય લાલજી મહારાજ કેટલું સરસ બોલ્યા, મને બહુ ગમ્યું. લાખો પ્રણામ કરીએ લાલજી મહારાજને. એક એક શબ્દ વીણી 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 બોલ્યા, એક શબ્દ, એક પણ શબ્દ હેલફેલ નહીં, બહુ ગમ્યું મને. અને આવા સાધુ પુરુષોથી આ ધર્મની રક્ષા થાય છે અને ભગવાનના અંશ કહેવાય છે. અને તમારું જીરા ગામ કેવી રીતે વખાણ કરું હું? એક પ્રતાપભાઈના પ્રતાપથી આ ગામ મહેકી ઉઠ્યું છે. આ ગામનું મોટું ભાગ્ય છે.
તો ઉપમન્યુ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, મહાદેવ જે બોલે છે એ નિર્વિવાદ બોલે છે, કોઈ વિવાદ ન થાય બાબા બોલે. જે શંકર ભગવાન બોલે વીણી વીણીને બાબા બોલે છે. શંકર ભગવાન તો મહાદેવ, તો મહાદેવ છે. જેમનો સ્વભાવ વિમલ હોય ને, એ કઈ બોલે ને એમાં વિવાદ ન ઉભા થાય. તેથી કહ્યું નાર્થવાદમ, કોઈ વિવાદ નહીં, કારણ કે બાબાનો સ્વભાવ જ વિમલ છે, કોઈ મલ નથી. આજે એક સરસ વાત મેં સાંભળી કે માણસનો જ્યારે જન્મ થાય અને જન્મ સમયે જેટલું વજન હોય અને એને અગ્નિ સંસ્કાર આપે ત્યારે એટલા જ વજનની તેની રાખ થાય. આવી એક વાત કરી. અને કોઈ પણ માણસ એ પાંચ મણની કાયા ધરાવતો હોય પણ પાણીમાં પડે, ડૂબી જાય, પણ ડૂબી ગયા પછી એ મૃત્યુ પામે અને પછી કેમ તરે. સરસ વાત છે, વજન ઘટતું નથી, તરે કેવી રીતે? કોઈ પણ મૃત્યુ થાય તો તેની કાયાનો ચાર મણ કે પાંચ મણ કે પછી ત્રણ મણ વજન હોય એનું એ જ વજન રહે, પણ મૃત્યુ પામ્યા પછી તરે કેમ? સુંદર વાત ગમી. આમ દેશી ગામડાની ભાષામાં જો આપણે કહીએ તો એમ સીધે સીધું કહી શકાય કે માણસના અંગમાંથી પાણી જાય અને હવા બહાર નીકળી જાય એટલે તરે. તો સીધી દેશી ભાષામાં કહી દઈએ આપણે, ગામઠી ભાષામાં, હવા નીકળી જાય એ માણસ તરે, જેની હવા ભરેલી હોય એ ડૂબે. એકદમ સીધી ગામઠી ભાષાના શબ્દો આ, પણ હવે વિદવત્તા ભરેલી ભાષાના શબ્દો એ છે કે માણસ ડૂબે એટલે અંગમાંથી પ્રાણ જાય, પ્રાણની સાથે તેની પ્રકૃતિ જાય, રાગ દ્વેષ ઈર્ષા લોભ મોહ મમતા કામ ક્રોધ બધું જ જાય. અને આ બધું જ જવાને કારણે એ માણસ પાંચ મણની કાયા ધરતો હોય તો પણ એ પાણીમાં તરતો હોય. આ વિદ્વાનોનો અર્થ, તરવું હોય તો આ બધું જ કાઢવું પડે છે. આ બધું જ્યારે જતું રહે ત્યારે માણસ આપોઆપ તરી જાય. શિવ નામ તરીમ, આ શિવજીનું નામ એ બહુ સાગર તારનારું છે. તેથી ઉપમન્યુજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, ભગવાન માનવે ભવ સાગર તરવું હોય તો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો નિર્વિવાદ આ મંત્ર છે, માનવ માત્રને સુખ આપનારો છે, માનવ માત્રનું પરમ મંગલ કરનારો જો કોઈ આદિ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય છે. અને કાન ખોલીને યાદ રાખો, જે માણસ મહાદેવને સામાન્ય દેવ સમજે અને ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે, એ ભુવનના દેવતાઓની પૂજા કરતો હોય તો પણ નરકનો ભાગીદાર છે. ભુવનના દેવતાઓની દિવસ અને રાત્રિ પૂજા કરે, મહાદેવને સામાન્ય દેવ સમજે અને ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે, યજ્ઞ કરતો હોવા છતાં, સત્કર્મ કરતો હોવા છતાં, દેવતાઓનું ભજન કરતો હોવા છતાં એ નરકનો ભાગ, આવું શિવપુરાણમાં કહ્યું છે. તો ઉપમન્યુજી ભગવાન શ્રી કૃષ્ણજીને કહે છે, ભગવાન આ જગતમાં 7 કરોડ મહામંત્ર છે. મહામંત્ર એક નથી, 7 કરોડ મહામંત્ર છે. અને 7 કરોડ મહામંત્રોની તુલનામાં કોઈ જો મંત્ર હોય તો એ છે ઓમ નમઃ શિવાય. કોઈ માનવ 7 કરોડ મહામંત્રના જાપ કરે અને જે ફળ મળે એ ફળ એક ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એ શિવ મહાપ્રણ કહે છે, 7 કોટી મહામંત્રે રૂપ મંત્રે મે કદા મંત્ર ષડક્ષરો ભિન્ના સૂત્રં વૃત્ત્યા તમના યથા સૂત્રં વૃત્ત્યા
જેમ ભિન્ન છે એમ સાચો મહામંત્ર અને ઓમ નમઃ શિવાય મંત્ર એ ભિન્ન છે. હવે આમાંથી આપણે કોઈ બે સાત કરોડો મહામંત્ર નો જાપ કરી શકવાના આપણું કામ છે એ આપણે નહીં કરી શકીએ, તો સાત કરોડો મહામંત્ર ના જાપ કરવાનું ફળ પ્રાપ્ત કરવું હોય તે માનવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આનો જાપ કરો. દુનિયાના સર્વ મંત્રો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે તો જ એ મંત્ર નો આપ જાપ કરી શકો છો. પણ ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્રનો આપ જાપ કરી શકો છો. કારણ કયું? કારણ એક જ કે ભગવાન મહાદેવ એ ત્રિભુવન ગુરુ છે અને ત્રિભુવન ગુરુ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. તેથી માનવ માત્ર માટે મૂળ મંત્ર એ ઓમ નમઃ શિવાય મંત્ર છે. તો મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, સફળતાના શિખર સર કરવા હોય, જીવનમાં પ્રગતિ ઉન્નતિ કરવી હોય અને આસમાનના તારા તોડવા હોય તો વધારે માં વધારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો. મનમાં જે કામના હોય બધી જ કામનાઓ આ મંત્ર પૂર્ણ કરનારો છે. એવો શ્રેષ્ઠ મંત્ર સર્વોપરી મંત્ર છે. સાત કરોડ મહામંત્રને બ્રહ્માએ પ્રયોગ કરેલો. બ્રહ્મા આવું બધું બહુ કર્યા કરે. બ્રહ્માને થયું કે આ સાત કરોડ મારા મહામંત્રો અને એક ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરે. સાત કરોડ મહામંત્ર ના તુલનામાં એક ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરે અને સાત કરોડ મહામંત્ર ના જાપ કરવાનું ફળ મળી જાય, આવું ન હોઈ શકે. બ્રહ્માજીને સંદેહ થયો. બ્રહ્માજી આવ્યા સાવરકુંડલા કાંટો લેવા, કારણ કે માપતોલ ના કાંટા તો કુંડલામાં જ મળે. સારકુંડલા ની નાવલી નદીમાંથી કાંટો ખરીદ્યો, માપતોલ ના તરાજુ, અને બ્રહ્માજી પછી સારકુંડલા નો કાંટો લઈ આવ્યા. એક છાબડામાં સાત કરોડ મહામંત્ર મૂક્યા, બીજા છાબડાની અંદર એક ઓમ નમઃ શિવાય મંત્ર મૂક્યો અને બ્રહ્માએ ઊંચું કર્યું તો હરખું નીકળ્યું. ત્યારથી બ્રહ્માજી બેહી ગયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ બ્રહ્માજીના પ્રયોગ દ્વારા સફળ થયેલો મંત્ર. તેથી ભુવનના દેવતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, ભુવનની દેવીઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, ઋષિ મુનિઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે, કિન્નરો ગાંધરો અપ્સરાઓ ઇન્દ્ર ઇન્દ્રાણી બ્રહ્મા બ્રહ્માણી વિષ્ણુ લક્ષ્મી કુબેર વરુણ, આ ધરતી પર જેટલા રાજા થયા સર્વ રાજાઓએ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો. ભગવાન રામ ભગવાન શ્રી કૃષ્ણજી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કારણ કે મહામંત્ર છે, આ મૂળ મંત્ર છે. તો આપણું આપણે પરમ મંગલ કરવું હોય તો વધારે વધારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન વ્યાસજી એમ કહે છે કે જેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થઈ જાય છે તે માણસે પછી બીજા કોઈ મંત્રનો આશ્રય કરવો પડતો નથી, કોઈ શાસ્ત્રનો આશ્રય કરવો પડતો નથી. પણ જેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થાય, જેના મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થાય, ઇસ માનવને સબ કુછ સુન લિયા ઓર સબ કુછ પઢ લિયા. જેના હૃદયમાં જેના મનમાં આ મંત્ર સ્થિર થઈ જાય પછી તેને કઈ સાંભળવા જેવું રહેતું નથી, પછી કઈ બોલવા જેવું રહેતું નથી. સબ કુછ સુન લિયા ઓર સબ કુછ પટ લિયા. પણ જેના હૃદયમાં જેના મનમાં મન આ મંત્ર સ્થિર થાય તેના માટે કહ્યું છે. પણ આપણા મનમાં આ બધું સ્થિર નથી થયું, તેથી આપણે બધું સાંભળવું પડે છે અને બધું બોલવું પણ પડે છે. ભગવાન વ્યાસે એક શ્લોકમાં બહુ સરસ વાત કરી કે ભલે ભાઈ સમજો, હૃદયમાં મંત્ર સ્થિર ન થાય, મનમાં પણ આ મંત્ર સ્થિર ન થાય, તો એક વાત બહુ સરસ કરી જે આપણે કરી શકીએ છીએ. નમસ્કારાદિ સંયુક્તમ શિવાયેત્યક્ષરમ પ્રયમ જિહ્વામ્રે વર્તતે યસ્ય સફલમ તસ્ય જ.
जीवितं सततं तस्य जीवितं जीवाग्रे वर्तते यस्य जना जीव पर ओम नमः शिव मंत्र स्थिर थे जाए।